દ્વારા સ્વચ્છતા અભિયાનમાં વિદ્યાર્થીઓએ સફાઈ કરી. જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડીમાં એનએસએસ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ગંગાબેન ડી પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મણિબેન સોલંકી અને પ્રાધ્યાપક પ્રવીણભાઈ પટેલ તેમજ અંજલિબેન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 146 વિદ્યાર્થીઓ અને 129 વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મણિબેન સોલંકીએ વિદ્યાર્થીઓને સફાઈની જરૂરિયાત, પર્યાવરણ જાળવણી, વૃક્ષોનું જતન વગેરે વિષય ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ કોલેજ પરિસરમાં ગાર્ડનમાં સાફ સફાઈ કરાવી, જેમાં પ્લાસ્ટિક કચરાનો અલગ રીતે નિકાલ કરી સમગ્ર કોલેજ મકાન, ક્લાસરૂમ, લોબી, દાદર વગેરેની સાફ સફાઈ કરવામાં આવી હતી. કોલેજના એનએસએસ એનસીસીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફાઈમાં જોડાયા હતા. ત્યારબાદ નાસ્તા કર્યા પછી સૌ છૂટા પડ્યા હતા. ભારત સરકારના આદેશ અનુસાર 7 દિવસ દરમિયાન સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતો. તો એ અંતર્ગત એનસીસી અને એનએસએસના સ્વયંસેવકોએ કોલેજ કેમ્પસ, કોલેજ બિલ્ડિંગની અંદર સફાઈ કરી અને પહેલાં જે હતું એના કરતાં ખૂબ જ ચોખ્ખું કર્યું, અને એની અંદર ઇન્વોલ્વ એનએસએસ પ્રોગ્રામ ઓફિસરો પણ ઇન્વોલ્વ હતા એમના માર્ગદર્શન હેઠળ, અને મારા માર્ગદર્શન હેઠળ આ સફાઈ અભિયાન કર્યું. એની અંદર 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓએ જાતે સફાઈ અભિયાનની અંદર ભાગ લીધો, અને સફાઈ ઘરથી જ કરવી જોઈએ, અને જો ચોખ્ખું રાખીએ તો આપણે ગંદકી પણ ન કરીએ એ રીતનો એમને માર્ગદર્શન આપ્યું. અને એ માર્ગદર્શન હેઠળ અમારી કેમ્પસ સફાઈ બહુ જ સારી રીતે થઈ, વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એનએસએસના ઉપક્રમે અમે પણ એનસીસીવાળા જોડે આજનો કાર્યક્રમ સ્વચ્છતા અભિયાનનો રાખ્યો હતો, જેમાં FIBCOM, SYBCOM, TYBCOM, FIBA, SYBA અને TYBA એમ 6 ક્લાસના વિદ્યાર્થીઓની 6 ટુકડીમાં વિભાજિત કરીને અમે સ્વચ્છતાની કામગીરી કરી હતી, જેમાં કોલેજના દરેક ક્લાસરૂમ, લોબી, દાદર એ બધું ચોખ્ખું કરાવીને ઝાડા પણ પડાવ્યા હતા, અને સાથે કેમ્પસમાં કોલેજનું જે આગળનું કેમ્પસ છે ત્યાં બધી સફાઈ કરાવી, ત્યાંથી પ્લાસ્ટિક બધું વીણી લીધું છે, પ્લાસ્ટિક ભેગું કરાવીને તે સિવાયનો જે કચરો છે તે પણ અલગ રીતે ભેગો કરેલો, અને આગળ જે ગાર્ડન છે ગાર્ડનમાંથી બી જે નકામું જે ઘાસ છે ને બધો કચરો છે તેની સફાઈ છોકરાઓએ કરી હતી, અને સફાઈ કર્યા પછી છોકરાઓને નાસ્તો આપીને અમે છૂટા પડ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.